બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં કોરોના વાયરસના 4 કેસ પોઝિટિવ આવ્યા છે, જેથી સમગ્ર પાલનપુર શહેરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂત પરિવારના દીકરાને સાપ કરડવાથી ખૂબ જ ગંભીર હાલત થતા પાલનપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાલત વધારે ખરાબ થતા પાલનપુર જનરલ હોસ્પિટલના ડોક્ટરો છૂટી પડતા પાલનપુરના ડોક્ટર હાઉસમાં આવેલ સ્વસ્તિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો અને દર્દીની હાલત વધારે ગંભીર હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર પર રાખી સારવાર ચાલુ કરવામાં આવી હતી. તેથી સ્વસ્તિક આઈસીયુના ડોક્ટર ઉમંગ વૈષ્ણવ સાહેબ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ કરતા માનવતાની દ્રષ્ટિએ 18 વર્ષના શ્રવણ ઉમેદભાઈ મકવાણાને સતત 3 દિવસ સુધી તમામ સુવિધાઓ પૂરી પાડીને જીવ બચાવ્યો હતો. ત્યારે સ્વસ્તિક આઈસીયુના સ્ટાફ દ્વારા નજરે જોવા મળ્યું કે દાખલ કરેલ દર્દીના પિતા ઉમેદભાઈ મકવાણા પોતે ગરીબ અને મધ્યમ વર્ગના છે, જેથી કોરોના મહામારી વચ્ચે જેમની પાસે પૂરતા પ્રમાણમાં રૂપિયા ન હોવાથી પોતે હોસ્પિટલનું બિલ ભરી શકે તેમ નથી. દર્દીની માતા છેલ્લા 2 દિવસથી જમવાનું પણ પ્રાપ્ત થયું નથી, જેથી સ્ટાફ દ્વારા સ્વસ્તિક આઈસીયુ ડોક્ટર ઉમંગભાઈ વૈષ્ણવ સાહેબને જાણ કરતા ડોક્ટર સાહેબ દ્વારા માનવતાની દ્રષ્ટિએ સ્વસ્તિક આઈસીયુના ડોક્ટર ઉમંગભાઈ વૈષ્ણવ દ્વારા ખર્ચને દત્તન ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી, જેમાં ફ્રી સેવા કરી માનવતાની દ્રષ્ટિએ દર્દી શ્રવણ ઉમેદભાઈ મકવાણાનો જીવ બચાવ્યો હતો. દર્દી શ્રવણના પિતા ઉમેદભાઈ મકવાણા દ્વારા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. તારીખ 6/6/2020 રોજ સાંજના સમયે અમારા સ્વસ્તિક આઈસીયુમાં દર્દી નામે શ્રવણભાઈ ઉમાભાઈ મકવાણા, ઉંમર વર્ષ અંદાજિત 18 વર્ષ, ગામ ધાનેરી, તેના સગાવાલા સર્પદંશ થયો હોવાના કારણે અમારા ત્યાં લઈને આવેલા. દર્દીની હાલત બિલકુલ ગંભીર હતી. દર્દીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. દર્દી બેભાન અવસ્થામાં હતો. તાત્કાલિક દર્દીને અમે વેન્ટિલેટર પર મૂક્યું અને તેને જરૂરી બધી જ ઇમરજન્સી સારવાર આપી. સારવારના અંતે દર્દીની અત્યારે કન્ડિશન બિલકુલ સ્વસ્થ છે. દર્દીના અમારા હોસ્પિટલના સ્ટે દરમિયાન અમને જાણવા મળે કે દર્દીના પિતાની આર્થિક હાલત બહુ જ ખરાબ છે. કોરોનાની આ મહામારી દરમિયાન જ્યારે મોટાભાગના લોકોની આર્થિક હાલત અસર થયેલી છે, તો માનવતાની દ્રષ્ટિએ અમે આ દર્દી એટલે કે શ્રવણ ઉમેદભાઈ મકવાણાની આ સારવાર તદ્દન નિઃશુલ્ક કરેલ છે.